પુણામાં ઘાંચી સમાજની વાડી પાસે પાનનો ગલ્લો ચલાવતો આદિલ ગતરોજ મોડી રાત્રે દુકાન પર બેઠો હતો ત્યારે એક યુવક તેની પાસે સિગરેટની પાણીની બોટલ લેવા માટે આવ્યો હતો। આ સમયે બંને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા યુવકે પાનના ગલ્લાના સંચાલક આધેડને એલફેલ ગાળ આપી ટીકા મૂકીનો ઢોર માર માર્યો હતો અને બાદમાં લોખંડના પાઇપ વડે માર મારી લોહીલુહાણ કરી ફરિયાદ થયો હતો। જેથી ભોગ બનનાર આધેડે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બનાવની વિગત એવી છે કે વરાછામાં માતાવાડી પાસે આવેલ ભગુનગર સોસાયટીમાં રહેતા 48 વર્ષીય બાલુભાઈ સાદુરભાઈ જાદવ પુણામાં લાભુબા સર્કલ પાસે આવેલ ઘાંચી સમાજની વાડીની સામે પાનનો ગલ્લો ચલાવે છે। ગત રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં તેઓ ગલ્લા પર બેઠા હતા। આ સમયે પ્રવીણ નામનો એક ઈસમ ત્યાં આવ્યો હતો અને સિગરેટ તથા પાણીની બોટલ લીધી હતી। બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં પ્રવીણ નામના યુવકે બાલુભાઈને એલફેદ ગાળ આપી અભદ્ર શબ્દો બોલ્યા હતા જેથી બાલુભાઈએ ગાળો આપવાની ના પાડતા પ્રવીણે તેને ઢીકા મૂકીને માર મારી તેની પાસે હાથમાં રહેલ લોખંડની પાઇપ વડે માર માર્યો હતો અને લોહીલુહાણ કરી ફરાર થઈ ગયો હતો। જેથી બનાવને પગલે બાલુભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેઓએ પ્રવીણ નામના ઇસમ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે પ્રવીણ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્ટી ન્યૂઝ, સુરત।